કોરોના કાળમાં પ્રશાસનની સાથે સાથે હવે યુવાનો પણ મદદનો હાથ લંબાવી રહ્યા છે. ત્યારે પાલનપુર જિલ્લા પંચાયતના સભા ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે કોવિડ મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર ખુલ્લું મુકાયું હતું. કોરોનાના કપરાકાળમાં પ્રશાસન સાથે વિવિધ સમાજ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે પાલનપુરના યુવાનો પણ મદદમાં આવ્યા છે. પાલનપુરના NSS અને NCC સાથે સંકળાયેલા યુવા મિત્રો થકી કોવિડ મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરાયું છે, જેને કલેક્ટર આનંદ પટેલે ખુલ્લું મૂક્યું હતું. આપણે જે પણ આ પરિસ્થિતિ કોરોના સંક્રમણની છે, એ પરિસ્થિતિની વચ્ચે વહીવટીતંત્રની સાથે સાથે સમાજ અને સમાજના આગેવાનો પણ કામગીરી કરી રહ્યા છે. ત્યારે યુવા મિત્રો NCC NSS સાથે જે જોડાયેલા છે, એ મિત્રો પણ આ કોવિડની કામગીરીમાં આજથી જોડાઈ રહેલા છે. આપણે અહીંયા એક મોનિટરિંગ અને રિસ્પોન્સ સેન્ટર આજથી ચાલુ કરી રહ્યા છે. જે પણ કોવિડ પોઝિટિવ કેસીસ જિલ્લામાં ડે ટુ ડેના આવશે, તેનું 7 દિવસ સુધી ફોલોઅપ આ મિત્રો, આ યુવા મિત્રો કરશે કે એ લોકો હોમ આઇસોલેશનમાં છે કે હોસ્પિટલાઇઝ થયેલા છે. જો હોમ આઇસોલેશનમાં છે તો હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી એમને કોઈ કોન્ટેક્ટ ટ્રેસિંગ થયેલું છે કે કેમ, એમને કોઈ મેડિસિન્સ વગેરે મળેલી છે કે કેમ, કોઈ માર્ગદર્શન મળેલું છે કે કેમ, આ બધું જ આ જે યુવા મિત્રો છે એન્શ્યોર કરશે. એમાં જ્યાં પણ ક્યાંક ખૂટતી કડી લાગશે તો ઇમિડિયેટલી જે તે અધિકારીનું પણ એ ધ્યાન દોરશે કે જેથી કરી ટાઈમલી આપણે જે પણ પોઝિટિવ દર્દીઓ છે એના પરિવારને મદદ પહોંચી કરી શકીએ. આ સેન્ટરમાં કાર્યરત યુવાનો કોરોનાગ્રસ્ત દર્દીઓનું તંત્ર સાથે સંકલન કરી મોનિટરિંગ કરશે અને દર્દીઓ હોમ આઇસોલેશન હોય કે હોસ્પિટલમાં હોય તેનું 7 દિવસ સુધી ફોલોઅપ લઈ કંઈ ખૂટતું હશે તો આ યુવા મિત્રો તંત્રનું ધ્યાન દોરી મદદરૂપ બનશે.